विद्यार्थी मित्रों, आज आपणे धोरण 11 विषय अर्थशास्त्र अर्थशास्त्रमां विद्यार्थी मित्रों आपणो लेसन नंबर जे आपणो 10 जे चलावी रह्या छे अंदाजपत्रमां आपणे जे आजे आगळना टॉपिकमां जोईशुं के अंदाजपत्रना उद्देशो जे हवे आपणे जोवाना छीए। અંદાજપત્રમાંથી જે ફરી થતી બાબત આપણે જોઈએ કે અંદાજપત્રના ઉદ્દેશો આપેલા છે કે અંદાજપત્રમાં આપણે એના ઉદ્દેશો જોઈશું। તો હવે ચેપ્ટર આપણું 10 છે, અંદાજપત્ર ચાલી રહ્યું છે, તો ઉદ્દેશોમાં જોઈએ કે આવનારા નાણાકીય વર્ષમાં જે પણ આવનારું આપણું નાણાકીય વર્ષ છે એ આવનારા નાણાકીય વર્ષમાં જે આવક અને ખર્ચ જે પણ આપણને આવક પ્રાપ્ત થાય છે તે અને જે ખર્ચ થાય છે તે એ આવક અને ખર્ચના જે અંદાજો નક્કી કરવામાં આવે છે તેના ચોક્કસ ઉદ્દેશો છે જે નીચે મુજબ છે। જો એટલે જે આવક અને જે ખર્ચ કરીએ છીએ આખા વર્ષ દરમિયાન જે આવક અને ખર્ચ કરીએ છીએ એના આધારે આપણે અંદાજો નક્કી કરવામાં આવતા હોય છે। એના આપણને ઉદ્દેશો આપેલા છે ચાર નીચે પ્રમાણે। એક તો સત્તા સમૂહોની મંજૂરી મેળવવી, પહેલો ઉદ્દેશ છે સત્તા સમૂહોની મંજૂરી મેળવવી કે જે પણ સત્તા છે એની મંજૂરી મેળવવી ખૂબ જ જરૂરી છે। બીજો છે કે સંસાધનોની જવાબદારીઓનો અંદાજ મેળવવા, જે પણ સંસાધનો છે આપણા તે અને જવાબદારી જે પણ આપણી છે તેનો અંદાજ આપણે મેળવવો જોઈએ। અને ત્રીજા નંબરનો છે સાધન ફાળવણીને યોગ્ય દિશા મળે છે, જે પણ સાધનો છે આપણા ઉત્પાદનના જે પણ સાધનો છે ચાર જમીન મૂડીશ્રમ અને નિયોજક એટલે કે એને યોગ્ય દિશા આપવામાં આવે છે એટલે કે કયા સાધનો દ્વારા કેટલી આવક અને કેટલા ખર્ચ થાય છે એના દ્વારા આપણે એની યોગ્ય દિશા આપીશું। અને પ્રજાની જાણકારી માટે એ પ્રજાની પણ જાણકારી પ્રાપ્ત થવી જોઈએ એટલે એ ચારેય ઉદ્દેશો આપણે આજે સમજૂતી મેળવવાના છે। તો સત્તા સમૂહની મંજૂરી મેળવવી એટલે સત્તા સમૂહ એટલે કે જેની પાસે સૌથી વધુ પ્રમાણમાં સત્તાઓ હોય તો કેન્દ્ર સરકાર પાસે જે પણ બજેટ બનાવે છે નાણામંત્રી ડૉક્ટર નિર્મળા સીતારામન જે પણ બજેટ બનાવતી હોય એની ઉપરી અધિકારી પાસે સત્તા હોય છે એટલે પહેલાં આપણે સરકારની પાસે મંજૂરી મેળવવી પડે છે। શું કરવું પડે છે? સરકાર પાસે જઈને આપણે મંજૂરી મેળવવી પડે છે, સત્તા લેવી ખૂબ જ જરૂરી છે। તો જોઈએ સરકારે ખર્ચ અને આવક મેળવવા માટે સરકાર જે પણ છે એ શું કહે છે, ખર્ચ અને આવક મેળવવા માટે લોકશાહી સત્તા મંડળોની મંજૂરી લેવી જરૂરી હોય છે। અંદાજપત્ર એ સરકારને મંજૂરી મેળવવા માટે રજૂ કરેલી અંદાજિત દરખાસ્ત છે। અંદાજપત્ર એ શું કરે છે, સરકારને મંજૂરી મેળવવા માટે જે પણ સરકાર છે આપણી એને મંજૂરી મેળવવા માટે રજૂ કરેલી અંદાજિત એક દરખાસ્ત કરે છે એટલે કે સંસદમાં આપણે કોણ હોય, કેન્દ્રીય બજેટ આવે છે, સંસદમાં આપણે કેન્દ્રીય બજેટ એટલે કે એની કેન્દ્રીય બજેટ દ્વારા સરકાર પહેલાં સંસદ પાસે સરકાર શું કરે છે, પહેલાં સંસદ પાસે જઈને મંજૂરી માંગે છે। જો હંમેશા સરકારે પહેલાં સંસદની અંદર, હવે સંસદ એટલે કે આપણી જે કેન્દ્ર સરકાર હોય એ કેન્દ્રીય બજેટ દ્વારા એટલે જ્યાં સંસદ ભરાતી હોય, જ્યાં આપણા વડાપ્રધાન હોય, જે આપણા ઉપરાષ્ટ્રપતિ હોય, રાષ્ટ્રપતિ હોય, જે મુખ્ય બધા પ્રધાનો હોય, જ્યાં સંસદ ભરાતી હોય એમની પાસે જઈને પહેલાં કેન્દ્રીય બજેટ એટલે કે મંજૂરી મેળવવી પડે છે અને મંજૂરી માંગે છે અને આવનારા વર્ષમાં સરકાર આ પ્રકારે ખર્ચ અને આવક કરવા માંગે છે એટલે એના આધારે સરકાર આપણે જોઈએ તો ખર્ચ અને આવક કરવા માંગતી હોય છે એટલે આપણે પહેલાં સત્તા સમૂહની મંજૂરી મેળવીને સરકાર પાસેથી અંદાજપત્ર એ સરકારની મંજૂરી મેળવવા માટે એક રજૂ કરેલી અંદાજિત દરખાસ્ત કરવામાં આવે છે। ત્યાર પછી જોઈશું આપણે સેકન્ડ નંબરનો પોઈન્ટ છે કે સાધનો જે પણ આપણા સંસાધનો છે જે પણ આપણને સંસાધનો જ્યાંથી પ્રાપ્ત થાય છે જે ખનિજ સંસાધનો હોય કે કુદરતી જે પણ સંસાધનો આપણને પ્રાપ્ત થતા હોય એ સંસાધનોની જવાબદારી એની જવાબદારી પણ એ લોકોએ નિભાવવી પડે છે અને એનો પણ અંદાજ આપણે મેળવવો પડે છે। તો જોઈશું આપણે જાહેર સત્તાઓ દ્વારા બજેટ રજૂ કરવાનો એક ઉદ્દેશ એ છે કે તેને આવનારા વર્ષમાં કરવાના કામની જવાબદારીનો ખ્યાલ આવે છે। જો આવનારું વર્ષ જે નવું વર્ષ આવવાનું છે એ આવનારા વર્ષમાં એમ કહેવાય છે કે કરવાના કામની જવાબદારીનો ખ્યાલ આવતો જોવા આપણને મળે છે અને તે આવનારા વર્ષમાં ક્યાંથી આવક મેળવી શકશે તેની શક્યતા તપાસે છે, શું કહે છે,
આવનારા વર્ષમાંથી ક્યાંથી આવક મેળવી શકશે તેની શક્યતા પણ આપણે તપાસવી ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી જોઈશું આપણે, એટલે કે જે પણ આપણે જાહેર સત્તાઓ દ્વારા જે તમને કીધું બજેટ જે રજૂ કરતા હોય એનો એક ઉદ્દેશ એ છે કે તેને આવનારા વર્ષમાં કરવામાં સાત કામની જવાબદારીનો ખ્યાલ આવશે અને તે આવનારા વર્ષમાં ક્યાંથી આવક મેળવી શકશે તેની શક્યતા તપાસી છે. ત્યાર પછી જોઈએ સાધન ફાળવણી. જે પણ આપણા સાધનો છે એની પણ ફાળવણી આપણે ખૂબ જ કરવી જોઈએ અને ફાળવણી કર્યા બાદ યોગ્ય દિશા એને આપવી જોઈએ. તો અંદાજપત્ર તૈયાર કરવાના લીધે જ, જ્યારે આપણે અંદાજપત્ર તૈયાર કરતા હોય એના લીધે જ હેતુઓ મુજબ સાધન ફાળવણી થાય છે. જો જે પણ એનો હેતુ એટલે એનો ધ્યેય, એનો ગોલ, એમ, એ હેતુના લીધે સૌપ્રથમ પહેલાં હેતુ આપણે નિર્ધારિત કરવો પડે છે. એટલે હેતુના જ કારણે એમ કહેવાય છે કે તે થાય છે. પણ અંદાજપત્ર તૈયાર કર્યા વગર ખર્ચ થાય તો એક જ બાબત પાછળ ખર્ચ થઈ જાય. જો તમે અંદાજપત્ર તૈયાર ના કરો, બજેટ તૈયાર ના કરો વર્ષ દરમિયાનનું, તો તમે એક જ વસ્તુ પાછળ બધો ખર્ચ કરી નાખો છો. તે એવું થવું જોઈએ નહીં. એટલે અંદાજપત્ર બનાવવું ખૂબ જ જરૂરી છે કે તમે બધી વસ્તુ એક જ વસ્તુ પાછળ બધો ખર્ચ કરી નાખો તો બીજી બધી વસ્તુ પાછળ બાકી રહી જાય, તો કોઈને નાણાં ફાળવાય નહીં. એટલે કોઈ બી એક વસ્તુમાં નાણાં ન ફાળવાય એટલે એના માટે આપણે અંદાજપત્ર બનાવવું જરૂરી છે. તો તૈયાર કર્યા વગર ખર્ચ થાય તો એક જ બાબત પાસે ખર્ચ થઈ જાય અને બીજી બાબતો બાકી રહી જાય. તો આવું ન થાય તે માટે જ ખર્ચ પહેલાં જ ફાળવણી નક્કી કરવી. એટલે ખર્ચ એટલે કે છે કે એટલે જ આપણે અગાઉથી જ અંદાજપત્ર બનાવી દેવું જોઈએ. અગાઉથી આપણે અંદાજપત્ર બનાવેલું હોય તો આગળ તકલીફ જ ન પડે. તો કોઈ બી એક વસ્તુમાં નાણાં ન ફળવાય એટલે બધે નાણાં વહેંચાય, અલગ અલગ પ્રવૃત્તિઓમાં બધે જ નાણાં વહેંચાતા જોવા આપણને મળશે. એટલે એ આવું ન થાય તે માટે જ ખર્ચ પહેલાં જ ફાળવણી નક્કી કરવી જરૂરી છે. ત્યાર પછી જોઈએ પ્રજાની જાણકારી માટે. જે પણ પ્રજા છે એની જાણકારી પણ આપવી ખૂબ જ જરૂરી છે. તો એની જાણકારી માટે સરકારે અંદાજપત્ર એટલા માટે રજૂ કરવું જોઈએ કારણ કે નાગરિકોને ખબર પડે છે કે એમ જે પણ અંદાજપત્ર આપણે બનાવીએ છીએ એના દ્વારા નાગરિકોને ખબર પડવી જોઈએ. નાગરિકોને એના ભાવતાલ જાણે અંદાજપત્ર દ્વારા કે સરકારે કયા કયા વસ્તુમાં કઈ કઈ પ્રવૃત્તિમાં કેટલા નાણાં ફાળવ્યા છે. એટલે જ્યારે આપણું અંદાજપત્ર બને છે, સરકાર મંજૂર કરે છે, ત્યારબાદ આપણે એને ન્યૂઝપેપર, ટીવી સમાચાર એમાં બતાવવામાં આવે છે કે સ્વાસ્થ્ય પાછળ સરકારે આટલું અંદાજપત્ર બહાર પાડ્યું, પછી ગટર લાઇન વ્યવસ્થા કે મ્યુનિસિપાલિટી વ્યવસ્થા માટે આટલું અંદાજપત્ર બહાર પાડ્યું, એ પ્રમાણે સરકાર બતાવે છે અને એ પ્રમાણે નાગરિકો જુએ છે એને, અને એના જ આધારે નાગરિકોને જાણ થાય છે. એટલે પ્રજાની જાણકારી પણ હોવી ખૂબ જ જરૂરી છે. એના દ્વારા પ્રજાને બીજી એક વસ્તુની ખબર પડશે કે કઈ વસ્તુ સસ્તી થઈ ગઈ, કઈ વસ્તુ મોંઘી થઈ ગઈ, એના દ્વારા પ્રજાને ખબર પડે છે. એટલે તો અંદાજપત્ર બનાવવું પડે છે. અંદાજપત્ર નહીં બનાવીએ તો કોઈ પણ એક જ વસ્તુ પાછળ બધો ખર્ચ થઈ જાય. એટલે અંદાજપત્ર બનાવવું આના માટે જરૂરી છે કે વ્યક્તિઓ, નાગરિકો જાણે કઈ વસ્તુ શું ભાવ છે, એના ભાવતાલ શું છે, કઈ વસ્તુ મોંઘી છે, કઈ વસ્તુ સસ્તી છે, એ જાણવું ગ્રાહકો નાગરિકોને ખૂબ જ જરૂરી છે. અને કઈ વસ્તુ પર કેટલા કરવેરા લાગશે, ટેક્સ, કઈ કઈ ચીજો ઉપર કેટલા ટેક્સ લાગશે, કયા કેનામાં ટેક્સનો ઘટાડો થયો છે, કેમાં વધારો થયો છે, શું છે, એ બધું આપણે આના દ્વારા જાણી શકીશું જ્યારે અંદાજપત્ર બનશે ત્યારે. એટલે તો જ નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવે, ખર્ચ અને આવકના અંદાજોના હિસાબો લગાવવામાં આવે છે અને એના જ આધારે આપણે અંદાજપત્રને બનાવીએ છીએ. એટલે બીજું કે કયા ક્ષેત્રમાં કેટલા નાણાં રોકાશે, કયા ક્ષેત્રમાં કેટલા નાણાં રોકાશે, કેટલામાં ઘટાડો થશે, કઈ વસ્તુ મોંઘી થશે, કઈ વસ્તુ સસ્તી બનશે, કેટલામાં ટેક્સ ઘટ્યા, કેટલામાં વધ્યા, એ શેના દ્વારા જાણી શકીશું, અંદાજપત્ર દ્વારા. એટલે આમ અંદાજપત્ર એ કહેવાય છે કે આયોજનનો જે એક ભાગ છે અને પ્લાનિંગનો જે એક ભાગ કહેવાય છે. એટલે આપણે જોઈએ સરકારની નીતિઓ નક્કી કરવામાં તથા તેની દિશા નક્કી કરવામાં મદદરૂપ થાય છે. કોણ? અંદાજપત્ર. આ આપણા ઉદ્દેશો છે. આ ચાર ઉદ્દેશો આપણે જે જોયા, પહેલાં સત્તા સમૂહની મંજૂરી મેળવો,
ત્યાર પછી સંસાધનો જે પણ છે અને જવાબદારીનો અંદાજ મેળવવાનો છે અને સાધન ફાળવણીની યોગ્ય દિશા આપી દો અને પ્રજાની જાણકારી માટે એટલે પ્રજાની પણ ખબર પડે કે કઈ વસ્તુ સસ્તી થઈ કઈ વસ્તુ મોંઘી થઈ શેમાં ટેક્સ ઘટી ગયા શેમાં વધી ગયા આ બધું એના દ્વારા કયા ક્ષેત્રમાં વધુ રોકાણ કરાય શેમાં ન કરાય એ અંદાજપત્ર દ્વારા આપણને જાણ થાય છે। विद्यार्थी हवे नेक्स्ट लेक्चर में अपने अंदाजपत्र प्रकारों जे अपने क्लास में भण्या था हवे अपने नेक्स्ट लेक्चर में हूँ एनी समझूती आपवानो छू। आभार विद्यार्थी मित्रों।